विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप और वासुदेव विद्यालय ने यूट्यूब चैनल में हूं तृप्ति बेंगलंगी आपनो स्वागत करू छु। आज आप सीखवा जा रहे हैं पाठ 5 पर्यावरण नियंत्रण। आपणे 13 पाठ सुधी पूरु करवानो छे आ सेमेस्टर में। 12 सुधी करसु, 13 सुधी करसु आपणे, बराबर। हवे घर एक शाळा, तो अत्यारे तमने खबर ज छे के अत्यारे घरे बेठा आपणे जोवो ने भणीए छीए ने, एटले घर एक आपणी शाळा छे। અત્યારે સમય એવો છે, કોવિડ-19 ના કારણે આપણે ઘરે બેઠા જ ભણીએ છીએ, તો આ પાઠ તો આપણને ખૂબ જ શીખવો સહેલો લાગશે। તો ચાલો, ઘરને શાળા કહેવામાં આવે છે, બરાબર। શા કારણે કે બાળક જ્યારે સ્કૂલે જતા શીખે ત્યાં સુધી નિયંત્રણ કે ઘરની અંદર કુટુંબમાં ઘણું બધું શીખીને આવે છે, એટલે બાળક ઉપરથી ખ્યાલ આવે કે બાળકના ઘરનું વાતાવરણ કેવું હશે। અને બાળકને વધારે પડતું શીખવાનું ઘરમાંથી કુટુંબમાંથી જ હોય છે। પછી તે 5 વર્ષનું થાય પછી તે શાળાએ જાય છે અને પછી તે શાળામાં શીખે છે, બરાબર। તો હવે અહીંયા પાઠ 5 હું તમને ખોલો અને પેજ નંબર 32 ખોલો। ચાલો, આપણું ઘર આપણી પ્રથમ શાળા છે। જો ઘર એ બાળકની પ્રથમ શાળા છે। મેં પાઠ 4 ની અંદર ગઈ જે લેક્ચર ગયો આના પહેલાનો, તેમાં મેં ધોરણ 3 ની અંદર 5મા પાઠના કરાયેલા છે વિકલ્પ, બરાબર છે। પણ મને ખ્યાલ ન હતો કે એક મિસ્ટેક છે, એટલે પાઠ તમને 5મા પાઠના વિકલ્પ કરાયેલા છે, બરાબર છે। હવે હું પાઠ 5 તમને સમજાવું છું, વિકલ્પ પણ મેં સમજાવ્યા છે, એટલે કોઈ પ્રશ્ન નથી। હવે ઘર એ બાળકની પ્રથમ શાળા છે। ઘર જ બાળકની પહેલી શાળા કહેવાય। વધારે પડતું બાળક ઘરના સભ્યો પાસેથી શીખે। ઘરના સભ્યો આપણું કુટુંબ છે, આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ, કારણ કે વડીલોને માન આપવું, એને આદર આપવો, એ બધું કોની પાસેથી શીખીએ? આપણે ઘરના સભ્યો પાસેથી। આપણે બીજે ક્યાંયથી શીખીએ તેના કરતા વધારે કુટુંબમાંથી શીખીએ છીએ, એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ। ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતચીત કરીએ। કુટુંબ કેને કહેવાય? કે જે ઘરની અંદર, જે ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન રહેતા હોય તેને કુટુંબ કહેવાય। પછી આગળ જતા તમારે ભણવાનું આવશે વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ, પણ અત્યારે આપણે કુટુંબ વિશે જ શીખવાનું છે। તો ચાલો, અહીંયા એક પોસ્ટર જો બુકમાં તમને આપ્યું છે, એમાં કુટુંબના સભ્યનો ફોટો ચોંટાડવાનો કીધો છે। પછી એના પછી સામેનું જુઓ, ઘણી વાર તમે સમાચાર પત્રોમાં પણ જુઓ છો કુટુંબના સભ્યો મમ્મી પપ્પાનો સાથે ફોટો હોય છે, અથવા તો તમે જો કે પેપર ની અંદર ન્યૂઝ પેપર માં તમે જો તો કોઈને સારા માર્ક આવે તો પોતાનો એકનો ફોટો રાખ્યો હોય છે અને લખ્યો હોય છે કે આવી રીતના એનો આપ્યું હોય કે આને સારા માર્ક આવ્યા છે, નામ લખ્યું હોય છે। ઘણી વખત આખા ફેમિલીનો ફોટો આપ્યો હોય છે, ઘણી વાર મિત્રો સાથે ફોટો હોય છે, તો એવી રીતે અહીંયા પણ આપણે આપણા કુટુંબનો ફોટો લગાવવાનો છે, બરાબર। હવે છે એનો પેજ નંબર 33 ઉપર જુઓ, તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ લખો અને એમની સાથે તમારો શું સંબંધ છે એ લખો। તો નામમાં તમારે શું લખવાનું છે? જો અહીંયા તમે જો દાદા દાદી, ચાલો કે તમે તમારા દાદાનું નામ લખ્યું, દાદાનું નામ લખ્યું, એટલે એમાં નામ લખવાનો સંબંધ કયો છે? તો કે છે દીકરાનો અને પૌત્રનો, દાદાનો અને પૌત્રનો। પછી એમાં છે મમ્મી પપ્પા, તો એની સાથે માતા પિતાનો। પછી બહેનનું નામ લખો, એમાં લખો ભાઈ બહેનનો, એવી રીતે તમારે તમારે જે સંબંધ છે એ લખવાનો છે। હા, ભાણેજ લખો, તમારું નામ લખો મામા મામીનો સંબંધ, એવી રીતે તમારે તમારો સંબંધ દર્શાવવાનો છે। પછી તમારા કુટુંબના કોઈ પણ બે સભ્યો વચ્ચેનો સંબંધ લખો, તો તમે જો પુત્ર હોય તો માતાને પુત્ર લખો, જો તમે પુત્રી હોય તો લખો માતા અને પુત્રી, અથવા તો પુત્ર પપ્પાનું નામ લખો, પિતા અને પુત્ર લખી શકો। પછી પતિ પત્ની, ભાઈ બહેન, માતા દીકરી, એવી રીતના તમને ઉદાહરણ આપ્યું છે। પછી જુઓ અહીંયા નામ સહિત દેખાડ્યું છે અને અહીંયા નામ સહિત બતાવ્યું છે, અહીંયા સંબંધ બતાવ્યો છે, આ પણ તમારે તમારા વડીલોની મદદથી કરવાનું છે, બરાબર। હવે વિચારોને કહો, જો કુટુંબમાં તમારું નામ સાચું હોય પણ તમને બધા ગુલામના નામથી બોલાવતા હોય, પછી કુટુંબના સભ્યો તમને લાડથી શું કહે છે? તેની સામે એક કૌંસમાં લખી નાખો। તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતના બોલાવો છો? તો મમ્મીને આપણે શું કહીએ? મમ્મી કહીએ ને, પપ્પાને પપ્પા કહી નામ લઈને થોડા બોલાવીએ, તો એ આપણો સંબંધ કહેવાય। પછી છે દાદા હોય તો આપણે દાદા નામ લઈને થોડા બોલાવીએ, શું કહીએ કે દાદા મને આ લઈ ગયો એમ કહીએ ને, તો એ આપણો સંબંધ થયો। પછી પાછળના પાને આપેલ ચિત્રને સાવચેતી પૂર્વક જુઓ,
ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવા દેખાય છે. હવે આગળ આપણે શું શીખવાનું છે કે કોઈને આપણે આપણા કુટુંબના સભ્યો હોય તો એને આપણે અવાજથી વર્તી જાય, ઘણીવાર ચપ્પલના અવાજથી વર્તી જાય. બાર આંગણામાં ચપ્પલ પડ્યા હોય તો આપણને ખબર પડે મમ્મી દાદા આવી ગયા, અથવા તો આપણે એમ કહીએ કે મમ્મી ભાઈ સ્કૂલેથી વહેલો આવી ગયો. આપણને બધું ક્યાંથી ખબર પડે છે આપણે વિચારીએ ત્યારે, અથવા તો આપણે એના અવાજથી વર્તી જાય છે. ઘરમાં કોઈ બોલતું હોય તો આપણને ખબર પડી જાય કે આ અવાજ તો મારા કાકાનો છે, અથવા તો રસોડામાં તો મારા મમ્મી જ છે, એવું આપણને કેમ ખબર પડે અવાજથી, અથવા તો તેમના અલગ ઓળખાણથી. તો ચાલો, શું તમે તમારા કુટુંબના કોઈ સભ્ય વચ્ચે વાતચીત કરવામાં, હસવામાં, દેખાવની બાબતમાં સરખા છો? તો કે છે હા. જો તમે ઘણી વાર જો તો કોઈ હોય તો કોઈ એમ કે લે તું તો અસલ તારા મમ્મી જેવી જ લાગસ, કોઈ છોકરો હોય તો એને એમ કે લે આ તો એના દાદા જેવો જ છે. તો એ કેવી રીતના કહે? તો કે આપણે ચહેરાના દેખાવ ઉપરથી, વાળ ઉપરથી, હલનચલન ઉપરથી, બોલવાના અંદાજ ઉપરથી એવી રીતના બાળકને કહી શકાય કે આ આના જેવો દેખાય છે. હવે ચાલો, હવે સલમાનના કુટુંબ વિશે જોઈએ. સલમાનના કુટુંબમાં બધા ધોબીનું કામ કરે છે. જો ચિત્રમાં કપડાં ધોવે છે ને બધા, જો એટલે કુટુંબના સભ્યો કપડાં ધોવે છે, સૂકવે છે અને ઇસ્ત્રી કરે છે. આ કામ કોણ કરે? ધોબી કરે, બરાબર છે. અને બધા એકબીજાને મદદ કરે છે. આપણે પણ ભલે તમે નાના હો બાળક, પણ તમારાથી થાય એટલે બનતી મહેનત તમારે ઘરમાં એકબીજાને કરવી જોઈએ. તમે જો શું કરો છો, ચોકલેટ ખાવ છો, કાગળિયો ત્યાં ત્યાં ફેંકી દો છો, તેવું કરવાનું નહીં. હંમેશા કચરો ડસ્ટબિનમાં જ નાખવાનો, જેથી આપણે આપણા મમ્મીને કામમાં મદદ કરી શકીએ. દફતર યોગ્ય જગ્યાએ મૂકવાનું, પીરિયડ પૂરો થાય, ભણવાનું પૂરું થઈ જાય અત્યારે તો તમારા ચોપડા તમારે વ્યવસ્થિત ગોઠવી દફતરમાં અને મૂકી દેવાના, તો આ પણ આપણા મમ્મીને કરેલી એક મદદ છે. તો ચાલો, હવે સલમાન અને તેના કુટુંબ, રફીક પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે. સલમાન પાસેથી રફીકનું કુટુંબ પણ કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ શીખે છે. શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા તો લખો. તમે કોઈ કામ કરતા હોય અથવા તો તમે તમારા મમ્મીને કોઈને મદદ કરતા હોય તો તમે લખી શકો છો. તમે ઘરમાં ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? તો કે છે મમ્મીને વસ્તુ લઈ આવવામાં, પછી મમ્મી દરેક વસ્તુ જગ્યાએ મૂકવામાં, એવી રીતના તમે તમારા કામમાં મમ્મીને મદદ કરો છો. મમ્મી એમ કહે કે જા મને એક આ વસ્તુ લઈ આવી દે દુકાનેથી, તો તમે છૂટા પૈસા લઈને જાઓ છો અને વસ્તુ લઈને આવો છો. હવે આ આપ છે પેજ નંબર 36 અને 37, આના પછી શીખીશું. આ બધા ટોપિક આપણે જોઈ લઈએ. ઘર એ બાળકની પ્રથમ શાળા છે. ઘરના સભ્યો આપણું કુટુંબ કહેવાય. જે આપણા ઘરમાં રહે છે ને એ આપણા કુટુંબના સભ્યો કહેવાય. ઘરના સભ્યો પાસેથી ઘણી બધી બાબત શીખીએ છીએ. આપણે ઘરમાં જો બેનને કે ભાઈને લડતા હોઈએ તો મમ્મી તરત એમ કહે કે ઝઘડો કરો માં, એમ ન કરાય બેનને, ભાઈને હેરાન ન કરાય. તો બધું કોણ શીખવાડે? આપણા કુટુંબના સભ્યો. ઘરમાંથી બાળક સમૂહ ભાવના શીખે છે, સાથે રહેવાનું અને સમૂહમાં કામ કરવાનું. ઘરથી જ બાળકને એકબીજાને મદદરૂપ થવાની ભાવના શીખવા મળે છે. ઘર એ પરિવારના સંસ્કારોની પાઠશાળા છે. બાળક કેવું તૈયાર થઈને આવે છે, કેવા શબ્દો બોલે છે, એ ઉપરથી ખબર પડી જાય કે ઘરમાં બાળકના સંસ્કાર કેવા હશે. પછી પરિવારમાં કોણ હોય? તો કે દાદા દાદી, કાકા કાકી, ભાઈ બહેન, અને જો પિતરાય ભાઈ બહેન હોય તો તેને સંયુક્ત કુટુંબ કહેવાય. અને સંયુક્ત કુટુંબ કહેશું. પછી જે કુટુંબમાં સભ્યો ઓછા હોય, બાળકો એક કે બે હોય, તો તે કુટુંબ નાનું કુટુંબ કહેવાય. અને નાનું કુટુંબ કેવું કહેવાય? સુખી કુટુંબ. પછી નાના કુટુંબ હોય તો બધી જરૂરિયાતો પૂરી થાય, પણ જો કુટુંબ મોટું હોય તો આપણે આનંદથી રહી શકીએ નહીં. કુટુંબમાં ઓછા બાળકો હોય અથવા તો શાંતિથી જ રહેતા હોય તો એ કુટુંબ કયું હોય? તો કે છે નાનું કુટુંબ, એજ સુખી કુટુંબ. આવો સુવિચાર પણ આપણે અહીંયા લખી શકીએ. પછી આના પછીના જે બે પેજ બાકી રહ્યા છે એ આવતા પીરિયડમાં આપણે શીખીશું. અસ્તુ.